नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, बस थोड़ा दिवस में दिवाळीनी शुरुआत थवा जई रही छे, तो आजे आपने आ वीडियो में एवुं जाणवुं कि भाई दिवाळीनी शुरुआत क्या दिवसथी थाय छे, कई तारीख होय छे, कयो वार छे, कई तिथि કેટલા સમય સુધી પહોંચે છે। આ વખતે આ વિડીયો બનાવવાનું મેઇન કારણ જ આ છે કે આ વખતે બધી તિથિઓ અડધી અડધી છે, ભાગી તિથિ છે। કોઈ અડધી બપોર સુધી જાય છે, કોઈ આખો દિવસ જાય છે। તો આ બધા સમયમાં આપણે દિવાળી આપણા હિન્દુ ધર્મનો બહુ મહત્વનો તહેવાર છે। આપણી પાઠ પૂજા, લક્ષ્મીની પૂજા, ધનની પૂજા, ભૈરવની પૂજા, હનુમાનની પૂજા, ગોવર્ધન પૂજા, આ બધી પૂજાઓ જે વારાફરતી આવવાની આપણા એમાં દિવાળીના સમયમાં, તો એ પૂજાઓ આપણે ક્યારે કઈ રીતે કરવી જોઈએ એનો જ આપણે થોડોક ધ્યાનમાં લઈને આપણે એનો એ સમય યાદ રાખવો। ઘણા બધા એવું કહી દે છે કે ભાઈ આ દિવસે આ તહેવાર છે, આ વાર છે, ચોકડીયા સુધી પહોંચે છે, આ છે, અને ભાઈ સમય આપો। સામાન્ય માનવીને સમજણ પડે એવી ભાષામાં આપણે આ વાત કરવી જોઈએ, તો આપણને ખબર પડે કે ભાઈ આ સમય દરમિયાન આજે 11 છે, કાલે 12 છે, પછી 13 છે, 13 અડધી બપોર રહેવાની છે, 14 આખો દિવસ રહેવાની, એ બધી તમને પાક્કા પાયે માહિતી મળવી જોઈએ। તો આજના વિડીયોમાં હું તમને આ વસ્તુ આપવા જઈ રહ્યો છું। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ। દિવાળીની શુભ શરૂઆત કહેવાય તો કે ભાઈ 11 થાય, તારીખ 11/11/2020 ને બુધવારે, આસો વદ 11, રમા એકાદશી, જેને આપણે મોટી 11 ઓળખીએ। દિવાળીના દિવસની શરૂઆત આ દિવસથી થાય છે, બરાબર। આસો વદ 12, ગુરુવાર, વાઘ 12, તારીખ 12/11/2020 ને। આસો વદ 13, ધનતેરસ, ધનપૂજન, ધન્વંતરી પૂજન, તારીખ 13/11/2020 ને દિવસે ધનતેરસ ગણવી, ધનપૂજા તે દિવસે કરી શકાય, ધન્વંતરી ભગવાનની પૂજા કરી શકાય। યમ દીપદાન, યમને જે આપણે દીપદાન કરીએ ધનતેરસનું, તે પણ આ દિવસે થાય। પણ આ વખતે મેં કીધું ને જેમ અડધી અડધી તિથિ છે, તેમ આ વખતે ધનતેરસ તારીખ 13/11/2020 ને સાંજે 6 સુધી ધનતેરસ ચિત્રા નક્ષત્રમાં 13 થાય છે। તો આ ધ્યાન રાખજો, સમય ધ્યાન રાખજો। આના પછીનો સમય 14 બેસે છે, તો આના પછી સાંજે 6 પછી 14 ગણતરી થશે। આ દિવસે 13/11/2020 ને સાંજે 6 પછી જે 14 બેસે, તો જે લોકો હનુમાનની પૂજા કરે છે 14, તે લોકોએ હનુમાનની પૂજા આ જ દિવસે કરવી। સાંજે 6 થી 14 શરૂઆત થાય છે અને 11:06 સુધી ચિત્રા નક્ષત્ર પછી સ્વાતિ નક્ષત્ર બેસે છે, તો આ દિવસે આપણે હનુમાનની પૂજા કરીશું। આનાથી આગળ ચાલીએ, તારીખ 14/11/2020 ને આસો વદ 14 ને શનિવાર, જેને આપણે રૂપ 14 તરીકે, નરક 14 તરીકે અથવા તો કાળી 14 તરીકે આપણે ઓળખીએ છીએ, તો આ બપોરે 2:18 14 પૂરી થઈ જાય છે। આ ધ્યાન રાખજો, 14 બપોરે 2:18 14 પૂર્ણ થઈ જાય છે। આ દિવસે જ ઘંટાકરણ ભગવાનની પૂજા થશે, અને જે લોકો કરે છે તેને આ દિવસે જ ઘંટાકરણ ભગવાનની પૂજા કરવી જોઈએ। આ સમયે ઘણા જે તંત્ર મંત્ર સાથે જોડાયેલા લોકો છે તે લોકો માટે પણ આ દિવસની એ છે, મા કાળીની પૂજા, યંત્રોની પૂજા, મોટા મોટા કારખાનાઓમાં મશીનોની પૂજા પણ આ દિવસે થાય છે। મશીનોને પૂરીને વડાનો ભોગ ધરાવાય છે, કાળ ભૈરવની આરાધના થાય છે, તો આ દિવસ આના માટે બહુ જ સરસ રીતે રહી। પણ મેં કીધું ને, સમય આ વખતે આ રીતે, જનરલી આ બધી પૂજાઓ અડધી રાતની થતી હોય છે, પણ આ વખતે 14 બપોરે 2:18 પૂરી થઈ જાય,
પછી દિવાળી શરૂ થઈ જાય. તો આને આપણે બહુ સરસ રીતે સમજવાનું છે. અને આ સમય દરમિયાન જો તમે પૂજા કરો છો તો તમને એનો સારામાં સારો ફળ મળે છે. આ જ દિવસે 14/11/2020 દિવસે બપોરે 2:18 પછીથી દર્શ અમાસ દિવાળીની શરૂઆત થઈ જાય છે. બરાબર 14/11/2020 દિવસે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, શારદા પૂજન માટેનો સ્વાતિ નક્ષત્રનો શ્રેષ્ઠ યોગ રાત્રે 8:09 સુધીનો છે. તો આ સમય પહેલાં તમારે આ પૂજન કરી લેવું જોઈએ. લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, શારદા પૂજન, મા સરસ્વતીની પૂજા આપણે જે કરીએ છીએ તે આ સમય પહેલાં કરી લેવી જોઈએ. અને આ જે સમય છે ને સ્વાતિ નક્ષત્રનો શ્રેષ્ઠ યોગ છે આ વખતે. તો સમય અનુસાર સાચવીને આ પૂજા કરશો તો તમને બહુ સારું ફળ મળશે. બપોરે 2:18 શરૂ થઈને રાત્રે 8:09 સુધી સ્વાતિ નક્ષત્ર યુક્ત અમાવસ્યાનો સમય રહેશે. બહુ શ્રેષ્ઠ સમય છે. ભલે અડધી અડધી એ છે આપની તિથિઓ છે, પણ મેં જે કીધું ને આજે સ્વાતિ નક્ષત્ર યુક્ત અમાવસ્યા છે, બહુ શ્રેષ્ઠ સમય રહેશે. અને આ સમય દરમિયાન તમે ચોપડા પૂજન, શારદા પૂજન આ બધી વસ્તુઓ જો તમે કરો છો તો તમને બહુ સારું. લક્ષ્મી પૂજન આપણે કરીએ છીએ તો આપણે બહુ સારું ફળ એમાં મળે છે. આનાથી આગળ ચાલીએ તો આસો વદ અમાસ તારીખ 15/11/2020 ને રવિવારે પડતર દિવસ છે. હા, વર્ષે વચ્ચે એક દિવસ ખાલી આવવાનો, દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો, એ તારીખ 15/11/2020 દિવસે. આમ અમાસ કહેવા છે પણ એ દિવસ ખાલી રહેશે. બરાબર. અને આ દિવસે ગોવર્ધન પૂજા થશે, જે એની તિથિ પ્રમાણેનો એ જે સમય છે તે ગોવર્ધન પૂજા માટે યોગ્ય છે. તો એ દિવસે ગોવર્ધન પૂજા થશે. આના પછી વિક્રમ સંવત 2077 પ્રારંભ, કારતક સુદ એકમ, સોમવારથી નવા વર્ષની શરૂઆત. વિક્રમ સંવત 2077 પ્રારંભ થશે તે દિવસે. બીજનો ક્ષય છે, ધ્યાન રાખજો. બીજ નથી આ વખતે, બીજનો ક્ષય છે. ભાગી તિથિ છે, બરાબર, બીજ નથી. વૃશ્ચિક સંક્રાંતિનો પ્રારંભ, નૂતન વર્ષારંભે, નૂતન વર્ષની શરૂઆતના દિવસે વૃશ્ચિક સંક્રાંતિનો પ્રારંભ થાય છે. અનુરાધા નક્ષત્ર છે અને વિછુડો છે. તો મિત્રો, નવા વર્ષની શરૂઆત એટલી સારી નથી. નવા વર્ષના દિવસે વિછુડાનો છે અને વૃશ્ચિકની સંક્રાંતિ છે. તો નવું વર્ષ પણ આપણા માટે ઘણી બધી ચેલેન્જો લઈને આવી રહ્યું છે. તો આપણે એને પણ પડકારવાનું છે, એને બી સામનો કરવાનો છે, એનાથી બી આપણે આપણા જીવનને બચાવવાનું. આ જ દિવસે બપોરે ભાઈબીજ ગણવી. ભાઈબીજ નથી, બીજનો ક્ષય છે, પણ આપણે ગણશું ને કે ભાઈ ભાઈને જમવા બોલાવવા, ભાઈબીજનો ઉત્સવ મનાવવો. તો આ જ દિવસે બપોર પછી 16/11/2020 દિવસે જ આપણે ભાઈબીજની ગણતરી કરીશું. કારણ કે આ દિવસે બીજનો ક્ષય, તો આપણે તે દિવસે અડધો દિવસ બીજ ગણીને આપણે ભાઈબીજનો તહેવાર ઉજવી લઈશું. આ ભાગી તિથિ છે. ભાગી તિથિ ઘણી વખત બહુ મોટા નુકસાન લઈને આવે છે, તો આની પર આપણે ધ્યાન આપશું. આનાથી નવા વર્ષમાં આગળ ચાલીએ તો કારતક સુદ 5 19/11/2020 ગુરુવાર, લાભ 5 જૈન જ્ઞાન પંચમી, સવારે 9:39 સુધી પૂર્વ શાળા નક્ષત્ર અને તે પછી ઉત્તર શાળા નક્ષત્રનો બેસવાનો થાય છે. તો આ લાભ પંચમે પણ આપણે તિથિમાં સમયમાં આપણે ધ્યાન રાખવાનું છે. આના પછી કારતક સુદ 7 તારીખ 21/11/2020 જલારામ જયંતિ છે. શનિવાર છે. આ દિવસે બપોરે 12:06 સુધી આ દિવસે અશુભ મહાપાત વ્યતિપાત યોગ છે, તો આપણે એનું બી ધ્યાન રાખીશું. તો આ દિવસે આપણે એવું કોઈ શુભ કામ શરૂ નહીં કરીએ જે ચાલતું આવ્યું છે, ઠીક છે, શરૂ નહીં કરીશું, આપણે એની પર પૂરતું ધ્યાન આપીશું.
આના પછી આગળ ચાલીએ તો દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી, કારતક સુદ અગિયારસ, તારીખ 25/11/2020 ને બુધવારે તુલસી વિવાહનો પ્રારંભ અને ચતુર્માસની સમાપ્તિ. દેવ ઉઠી એકાદશી, ભગવાન જાગવાના, ચતુર્માસ પૂર્ણ થવાનો, બરાબર. આનાથી આગળ તારીખ 26/11/2020ને ગુરુવારને દિવસે ભાગવત એકાદશી અને કારતક સુદ બારસ. બારસ વૃદ્ધિ તિથિમાં આવે છે, આ ધ્યાન રાખજો. આનાથી આગળ ચાલશું દેવ દિવાળી, તુલસી વિવાહ, કારતક સુદ પૂનમ, 30/11/2020ને સોમવારે તુલસી વિવાહની સમાપ્તિ અને કાર્તિક સ્નાન સમાપ્ત. તો આ હતું આપણું 11 થી દેવ દિવાળીની સમાપ્તિ સુધીનું જે પંચાંગ, એની જાણકારી મેં આપી. એમાં કયા સમયે કઈ તિથિ અર્ધી છે, કયા સમયે આપણે ધ્યાન રાખવાનું છે, શું સમજવાનું છે, બધું મેં આમાં તમને કીધું. હવે આના પછીના વિડીયોમાં હું તમને દિવાળીના ને એના જે મુહૂર્ત છે, ચોપડા લાવવાના મુહૂર્ત, પૂજાના, ધન પૂજાના, શારદા પૂજનના, બધાનો સમય, સારો સમય, સારા ચોઘડિયા સાથેને કે કયા સમયે આપણે પૂજા કરવી જોઈએ અને એનાથી આપણને શું લાભ મળે, એ માટેની જાણકારી હું તમને સંપૂર્ણપણે આપીશ. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને એવી રીતના સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને નવા વિડીયો આગળ મળતા રહે, તમને જાણકારી મળતી રહે, તમે લોકો સુધી પહોંચાડો, એના માટે શેર કરો. કોઈકને નવી નવી જાણકારી મળે તો એને પણ આ બધી જાણકારીઓથી એના જીવનમાં પણ કંઈક લાભ મળે. તો હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્કાર.